સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા આવાસોનું વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઈ લોકાર્પણ અને ગૃહપ્રવેશ કરાયું. સુરત મહાનગરપાલિકા દ્વારા સાકાર કરવામાં આવેલા આવાસોનું ઈ લોકાર્પણ કરાયું હતું. સુરતના પાલનપુર કેનાલ રોડ પર આવેલા સુમન લિપિ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આવાસોનું ઈ લોકાર્પણ સાથે ગૃહપ્રવેશની કામગીરી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. તો વર્ચ્યુઅલી જોડાયેલા વડાપ્રધાન આવાસમાં જનારાઓનું સંબોધન કર્યું હતું. મારો પરિચય, મારું નામ ભાવનાબેન મનસુખભાઈ વગોરા છે. હું એક હાઉસ વાઈફ છું. મારા ઘરમાં અમે 3 મેમ્બર છીએ. મારા પતિ સીએની ઓફિસમાં નોકરી કરે છે અને મારી બેબી 7મી ક્લાસ ક્લાસમાં ભણે છે. અમે આ સપનાનું ઘર પ્રધાનમંત્રીનો આભાર માનું છું કે આજે અમારું સપનું પૂરું કર્યું છે. બહુ સારો અનુભવ થાય છે. અમને મોદીજી સરકાર સાથે વાત કરી બહુ સારું લાગ્યું છે. મને અમે પાલનપુર જગતનાકા ઝુંપડપટ્ટી જેવા એરિયામાં રહેતા હતા અને આજે અમે સારા એરિયામાં આવ્યા છીએ. અમારા છોકરાનો અભ્યાસ સારી રીતના કરી શકશું. અમે 2 પૈસા બચાવી શકશું અને અમે બહુ ખરાબ પરિસ્થિતિમાં જીવતા હતા. અહીંયા બધી સુવિધા મળી છે. પાણીની લાઈન છે, ગેસની લાઈનો છે અને બધી જાતની સુવિધા મળી છે અને આજે અમારું સમાજમાં સમાજમાં અમને લોકો માન સન્માન દેશે. અમારા ઘરે 2 મહેમાન અમે બેસાડી શકશું. આપનો પરિચય? દીપ્તિ. આવાસનું તમને તમારું સપનાનું ઘર મળ્યું છે, કેવું લાગે છે, કેવું શું કહે છે? મને બહુ સારું ફીલ થાય છે અને નરેન્દ્ર મોદીના આભારી છે અમે કે અમને આટલા ઓછા રેન્જમાં અમને ઘર આપ્યું છે. તો મને બહુ જ સારું લાગે છે અને આજે અમને ચાવી પણ આપવામાં આવશે. પાલનપુર પાટિયા કેનાલ રોડ પર છે આ હાઉસ, એટલે અમને બહુ સારી ખુશી છે મને અને બહુ સારું ફીલ થાય છે કે અમને આટલી ઓછી રેન્જમાં મળે છે. અમને મિડલ ક્લાસવાળાને તો અમને થોડીક તકલીફ ઓછી છે. ભાડાના ઘરમાં અમે રહેતા હતા તો અમને ઘણી તકલીફ પડતી હતી. માલિક થોડીક દિવસમાં અહીંયા, થોડીક દિવસમાં અહીંયા, અમારે બહુ તકલીફ ભોગવવી પડી છે. પણ આજે જ્યારે અમને ઓછી રેન્જમાં મળી જાય છે આ ઘર, તો અમને બહુ સારું ફીલ થાય છે કે અમારું પોતાનું ઘર થઈ જાય છે. અમને બહુ ખુશી છે. ઘરમાં કઈ કઈ પ્રકારની સુવિધા? સુવિધા બધી સારી છે. બહાર મોટો હોલ છે, વોશરૂમ છે, ટોયલેટ છે, રસોડું પણ સરસ છે, મોટું છે અને એક નાની ગેલેરી છે. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં એક બેબી છે, હસબન્ડ છે અને હું છું. અમે 3 મેમ્બર છીએ. રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.